ખેડૂત મિત્રો મહેસૂલ વિભાગે પરિપત્ર તેર નવ બે હજાર બાવીસના રોજ એક જાહેર કરેલ છે જેની વિગત જાણીએ તો ખેતીની જમીનમાં વડીલ ઉપાર્જિત અથવા તો સ્વ ઉપાર્જિત મિલકતમાંથી હક ઉઠાવવો વહેંચણી કરવી પુનઃ વહેંચણી કરવી તથા હયાતીમાં હક દાખલ કરવા અંગેની કાર્ય પદ્ધતિની વાત કરેલ છે જે છે ખેડૂતોના વારસદારોને વારસાયક માટે સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ અપાય અગાઉ પુત્ર પુત્રી પત્ની વચ્ચે થતી કૌટુંબિક વહેંચણીમાં જ મુક્તિ હતી કાયદેસરના વારસદારોને ત્રણસોના સ્ટેમ્પ પેપર સોગંદનામું કરી શકશે ખેડૂત ખાતેદારના અવસાન બાદ જમીનમાં વારસાયક દાખલ કરવા માટે કાયદેસરના વારસદારો વચ્ચે થતી કૌટુંબિક વહેંચણીમાં જંત્રી મુજબની સ્ટેમ્પ ડ્યુટી વસૂલવામાંથી મુક્તિ આપવાનો નિર્ણયો નિર્ણય મહેસૂલ વિભાગે દ્વારા કરવામાં આવ્યો છે હવેથી કાયદેસરના વારસદારો ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરી કૌટુંબિક વેચ વેચણી કરી વારસાવી હક દાખલ કરી શકશે મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ પરિપત્રમાં જણાવ્યું છે કે હાલ આ પ્રકારની પ્રથમ કૌટુંબિક વહેંચણી માટે અવસાન પામનાર ખેડૂતના પુત્ર પુત્રી અને પત્નીને કૌટુંબિક વેચણી માટે સોના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરવાનું રહે છે જે મુજબ વારસદારો પુત્ર પુત્રી કે પત્ની હોય તો જ વધારાની કોઈ સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવતી નથી પરંતુ પુત્ર કે પુત્રીના આ મિલકતની વેચણી પહેલાં મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં મૃત્યુ પામનાર પુત્ર કે પુત્રીના વારસદારોએ વારસદારોને તેમના ભાગની મિલકત આપવાની થાય છે આવા કિસ્સામાં જમીનની બજાર કિંમત ગણી તેના ઉપર સ્ટેમ્પ ડ્યુટી વસૂલવામાં આવે છે આવા વારસદારો મૂળ ખેડૂતના પુત્ર કે પુત્રીની પુત્રીના સીધી લીટીના વારસદારો જ હોય છે તેથી જો આ વારસદારનો મૃત્યુ ન થયું હોય તો સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વિના વહેંચણી થઈ શકત જેથી પુખ્ત વિચારણાના અંતે મહેસૂલ વિભાગ દ્વારા અવસાન પામનાર ખેડૂતના કાયદેસરના વારસદારો વચ્ચે કૌટુંબિક વહેંચણી વખતે સ્ટેમ્પ ડ્યુટી ભરવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ સાથે એવો પણ નિર્ણય કરાયો છે કે અગાઉ ખેડૂત ખાતેદારના પુત્ર પુત્રી કે પત્નીને સો રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું આપવાનું રહેતું હતું તેના બદલે તેમને અને કાયદેસરના વારસદારને હવેથી ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું આપવાનું રહેશે એટલે કે ખેડૂત મિત્રો અગાઉ જે પુત્ર પુત્રી અને પત્ની એ જે સો રૂપિયાના સ્ટેમ્પ પેપર પર જે સોગંદનામું આપવાનું થતું હતું હવે તેમને પણ ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું રજૂ કરવાનું રહેશે